नमस्कार दोस्तों, साई मीडिया ग्रुप नवसारी लाइव में आपनो स्वागत छे। केंद्रीय नाणामंत्री निर्मला सीतारमणे जनरल बजेट आजे रजू कर्यु हतु। बजेट में सूरतना उद्योगों माटे घणी ज आशाओ लईने आव्यु होवानुं निष्णातोनो मत छे। खास करीने लेबग्रोन डायमंड माटे सरकारे जे पॉलिसी बनावी छे अने जे राहतो आपी छे लेबग्रोन डायमंड माटे એ મહત્વની બાબત છે। આ ઉપરાંત લેબગ્રોન ડાયમંડ માટે સુરતમાં આઈઆઈટીની સ્થાપના કરવામાં આવશે અને રિસર્ચ સેન્ટર પણ ફાળવવામાં આવ્યું છે, જે ખૂબ જ મહત્વની વાત છે, જે ભવિષ્યની અંદર લેબગ્રોન ડાયમંડના એક્સપોર્ટમાં ખૂબ મહત્વની બાબત બની રહેશે। આ ઉપરાંત ટેક્સટાઇલ ઉદ્યોગ માટે પણ મહત્વની કેટલીક જાહેરાતો કરવામાં આવી છે। સરેરાશ બજેટને ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આવકારવામાં આવ્યું છે। સાથોસાથ શહેરના જાણીતા સીએ મિતેશ મોદી દ્વારા આ બજેટ વિશે શું કહેવામાં આવ્યું છે એ અંગે જાણીએ। હું મિતેશ મોદી, આજે ચેમ્બરમાં એ બજેટ સાંભળવા આવ્યો હતો અને બજેટ સાંભળ્યા પછી હું ચોક્કસ કહી શકું કે આ નાણામંત્રીશ્રીએ અમુક દરખાસ્ત બજેટમાં બહુ સારી રીતે કરી છે। મધ્યમ વર્ગના ટેક્સ પેયરોને પણ લાભ થઈ શકે એવી દરખાસ્ત છે। સ્ટેમ્પમાં વધારો કર્યો છે, અલબત્ત ન્યૂ ટેક્સ રેઝ્યુમમાં મધ્યમ વર્ગના જેટલા પણ કરદાતા હતા સિનિયર સિટીઝન તેમણે રિટર્ન ભરવાનું રહેશે। અને બીજું કે સહકારી ક્ષેત્રમાં પણ બે ત્રણ સુધારા બહુ સારા કર્યા છે, ખાસ કરીને જે સહકારી ખાંડ મંડળીઓ કે જેનો ઇન્કમ ટેક્સનો વર્ષો જૂનો પ્રશ્ન હતો તે પ્રશ્ન પણ હવે સોલ્વ થઈ ગયો છે। એમણે જાહેર કર્યું છે કે 2014 કે તે પહેલા પશ્ચાત વર્ષના જેટલા પણ ઇન્કમ ટેક્સના કેસ પેન્ડિંગ હોય, ખાસ કરીને જે ખેડૂત સભાસદ અને શેરડીના ભાવ ચૂકવા છે, એ ભાવ જે ખર્ચા તરીકે મજરે આપ્યો નથી તો એ પૂરેપૂરો ખર્ચો મજરે આપવો અને એના પરની ટેક્સ લાયબિલિટી શૂન્ય કરવી। એટલે આજે તો સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીઓ, પછી એ ગુજરાતમાં હોય, મહારાષ્ટ્રમાં હોય કે કર્ણાટકમાં હોય, એ દરેક આજે ખૂબ જ આનંદિત થશે, કારણ કે છેવટે તો જે શેરડી ઉત્પાદક ખેડૂતો છે એને સીધો લાભ થનાર છે અને સહકારી ખાંડ મંડળીઓના માથે જે આ ટેક્સ લાયબિલિટી હતી અને જે કાનૂની ગૂંચવાળો હતો તેનું આજે નિરાકરણ આવ્યું છે। જવાબદારી નજીકના ભવિષ્યમાં શૂન્ય થઈ જશે અને પરિણામે ખેતી ક્ષેત્રનો વિકાસ થશે। આપણા નાણામંત્રીશ્રી અને વડાપ્રધાનશ્રી અને ખાસ કરીને આપણા સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહ એનો આપણે આભાર માનવો જોઈએ, કારણ કે જો આપણી અર્થવ્યવસ્થાને આગળ ધપાવવી હોય, વિકાસ દર જાળવી રાખવો હોય તો ઉત્પાદન ક્ષેત્રની સાથે સાથે ખેતી ક્ષેત્રને પ્રાધાન્ય આપવું જ પડે અને એ ધ્યાનમાં રાખીને આજના બજેટમાં એમણે આ દરખાસ્ત મૂકી છે, તે ખૂબ જ આવકારદાયક અને પ્રશંસાજનક છે। ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર, તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં, નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં। હાઈ સિક્યુરિટી, ફાયર સેફટી, એલિવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે। ત્યારે 10,000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો। 1 રૂમ રસોડો અને 2 રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે। ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક, વિદ્યાભારતી સ્કૂલની પાછળ, શાંતાદેવી રોડ, નવસારી। અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292। સુરત મહાનગરપાલિકાના રાંદેર ઝોન દ્વારા બાકી વેરાની ઉઘરાણી પેટે અસરકારક કામગીરીઓ ચાલુ કરવામાં આવી છે, જે અંતર્ગત આજરોજ સુરત શહેરના અડાજણ ખાતે આવેલી પ્રમુખ સ્વામી હોસ્પિટલની બાજુમાં હોટલ ગોલ્ડન સ્ટારને 1,00,000 રૂપિયાના બાકી વેરા મામલે સીલ મારવામાં આવ્યું છે અને આ હોટલને બંધ કરાવી દેવામાં આવી છે। તેના દ્વારા 1,00,000 રૂપિયા વેરો ન ભરવામાં આવતા આખરે રાંદેર ઝોનના અધિકારીઓએ લાલ આંખ કરી અને હોટલ સીલ કરી અને બંધ કરાવી દીધી છે। ત્યારે હવે જોવાનું એ રહે છે કે હોટલ ગોલ્ડન સ્ટારના માલિકો દ્વારા ક્યારે બાકી વેરો ભરપાઈ કરવામાં આવે છે અને કઈ રીતે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। મહાનગરપાલિકા દ્વારા ચાલુ નાણાકીય વર્ષના અંતમાં અસરકારક રીતે વેરાની વસૂલાત માટેની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, ત્યારે શહેરની કેટલી બાકી મિલકતોને સીલ કરવા સાથે તેના માલિકો પાસેથી તમામ પ્રકારે બાકી વેરાની વસૂલાત કરવા માટે દોડધામ કરવામાં આવી રહી છે। એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ? હા,
બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ।